ભાવનગર શહેરના વાઘાવાડી રોડ ઉપર આવેલી માધવહિલ નામની જે બિલ્ડિંગ છે, દુકાનો છે, ઓફિસો છે અને રેસિડેન્સ વિસ્તાર છે. 9 માળની આ બિલ્ડિંગ છે. અચાનક જ કહી શકાય કે જે પહેલાં જે 3 માળના જે મજલાઓ હતા એના જે સ્લેબ છે, સજાઓ છે, એ તૂટી પડ્યા છે. ધડાકાભેર તૂટી પડવાના કારણે સમગ્ર શહેરમાં આ ઘટનાએ ચકચાર જગાવી હતી. પરંતુ કહી શકાય કે વહીવટીતંત્ર છે ઘટના સ્થળે તાબડતોડ પહોંચ્યું હતું. 18થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે. 1 મહિલાનું મોત નિપજ્યું છે. અન્ય 1 મહિલા છે ગંભીર હાલતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. વાત કરીએ છીએ, સૌથી મોટી વાત એ છે કે અન્ય શહેરોમાંથી પણ તંત્ર છે બોધપાઠ લેતું નથી, એના કારણે ઘટનાઓ બનતી હોય છે. જૂનાગઢમાં પણ આ પ્રકારની ઘટના બની હતી, ભાવનગરમાં આ પ્રકારની ઘટના બની. મનપાનો દાવો હોય છે કે 200થી વધુ જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવે છે, પણ મનપાનું તંત્ર માત્ર ને માત્ર નોટિસ આપીને સંતોષ માનતું હોય છે, કોઈ એક્શન લેતું નથી. એના કારણે આજે નિર્દોષ વ્યક્તિનો જાન ગયો છે. જો કોઈ જવાબદારો સામે પહેલેથી પગલાં ભરવામાં આવ્યા હોત તો આ ઘટના ન બની હોત એવું બહુ સ્પષ્ટપણે કહી શકાય. આ બિલ્ડિંગ છે એ 27 વર્ષ જૂનું છે. 27 વર્ષ પહેલાં બંધાયેલું આ બિલ્ડિંગ છે. અનેક સમયથી જે આસપાસના રહીશો એ પણ કહેતા હતા કે આ બિલ્ડિંગ છે એકદમ જર્જરિત હાલતમાં છે. ન તો બિલ્ડરોએ ધ્યાન આપ્યું, ન તો સ્થાનિક રહેવાસીઓએ ધ્યાન આપ્યું, ન તો તંત્રે ધ્યાન આપ્યું અને એના કારણે આખરે આજે 3 મજલાના જે સ્લેબ છે એ તૂટી પડ્યા છે એવું ચોક્કસપણે કહી શકાય. પરંતુ સૌથી મોટી વાત એ છે કે તંત્ર દ્વારા ભલે મકાન પડ્યા પછી તાબડતોડ પહોંચી ગયું છે, અનેક લોકોના જીવ બચાવવામાં સફળતા મળી છે એમ પણ કહી શકાય. હાલ કહી શકાય કે જે આ કાટમાળ છે એ કાઢવાની કામગીરી શરૂ છે. આશા રાખીએ કે કોઈ વધુ કેઝ્યુઆલિટી ન થાય અને જે લોકો ઇજાગ્રસ્ત થયા છે એમ કેમ પાછા સાજા થઈ જાય. જી, આ બાલ્કનીનો જે પ્રથમ માળ અને બીજા માળની બાલ્કની હતી, લગભગ 10 થી 12 દુકાનોની સળંગ, એ બાલ્કની કોઈ પણ કારણોસર નીચે પડી ગઈ છે અને એના કારણે લગભગ 17 થી 18 લોકો ઇજાગ્રસ્ત થયેલા હતા. એ તમામને આપણે 108 મારફતે વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે મોકલી આપ્યા છે. 1 બેન જે છેલ્લે કાઢ્યા જે બહુ ક્રિટિકલ હતા એમને પણ આપણે મોકલી આપ્યા છે. તે બહુ એમની સ્થિતિ થોડી ગંભીર પ્રકારની હતી. બાકી સ્થાનિકોના કહેવા પ્રમાણે અત્યારે અંદર બીજો કોઈ વ્યક્તિ છે નહીં, પરંતુ આપણે ફાયર બ્રિગેડ અને સમગ્ર તંત્ર, કલેક્ટર સાહેબ પણ ઉપસ્થિત છે, એસપી સાહેબ છે, અમારા ચૂંટાયેલા પદાધિકારીઓ પણ છે, ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રીઓ પણ મારી ઉપર આ સ્થિતિનો તાગ મેળવવા માટે ફોન આવી ગયેલો છે. એટલે અત્યારે આપણે સમગ્ર મલબો હટાવવાની કામગીરી કરી રહ્યા છે અને આપણે એકવાર જોઈશું કે અંદર નીચે કોઈ બીજો કોઈ માણસ છે નહીં, એના પછી જ આપણે અહીંથી આ જે છે કામગીરીને બંધ કરીશું. અનફોર્ચ્યુનેટ છે, પરસાળનો ભાગ પડી ગયો છે, એના કારણે કેટલાક લોકોને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને આપણે સારવાર માટે હોસ્પિટલ મૂકી દીધા છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે મેઇન મશીનરી બધા લાગેલા છે. કોઈ અનનોન સર્વાઈવર કે જેને કોઈ ઓળખનારું ના હોય અથવા અમને કહેનારું ના હોય કે અહીંયા કોઈ અમારા માણસ છે એવો કોઈ નથી રહી જતું ને એ જોવાની અત્યારે કસરત ચાલી રહી છે. પોલીસ ડિપાર્ટમેન્ટ પાસેથી અમે ડોગ સ્પોટ પણ મંગાવી છે, ફાયર બ્રિગેડ છે, SDRF છે. અત્યારે અમારું ટોટલ ફોકસ છે એ બચાવ અને રાહત ઉપર છે અને જ્યાં સુધી બધો મલબો હટી નહીં જાય ને જ્યાં સુધી અમને ભરોસો નહીં પડે કે હવે કોઈ અંદર દબાયેલા નથી ત્યાં સુધી આ કામગીરી ચાલુ રહેશે. ભાવનગરમાં જે તખતેશ્વર મંદિર જવાનો રસ્તો છે ત્યાં માધવહિલ નામના કોમ્પ્લેક્સમાં તખતેશ્વર મંદિર જવાના રસ્તા ઉપર જે કોમર્શિયલ વિંગ આવેલી છે તેના 3 માળનો પેસેજ આગળનો બેસી ગયેલ છે અને તેને હિસાબે નીચે કામ કરતા કે અવરજવર કરતા લગભગ 25-એક જણા તેમાં દબાયેલા, તેમાંથી લગભગ 24 જેટલાને રેસ્ક્યુ કરવામાં આવેલ છે, 2 એમાંથી હોસ્પિટલાઇઝ કરેલ છે અને 1 વ્યક્તિનું મૃત્યુ થયા હોવાના સમાચાર છે. સાહેબ, કેટલા વર્ષ આ જૂનું બિલ્ડિંગ હશે? બાંધકામ લગભગ 28 થી 30 વર્ષ જૂનું હોય તેવું જાણવા મળેલ છે. કોઈ આ બાબતે કોઈ જર્જરિત મકાન હોવાની કોઈ ફરિયાદ રજૂઆત કે એવું આવેલું નહોતું, પણ બિલ્ડિંગની હાલની અત્યારે જે કાટમાળ જોતા એવું લાગે છે કે સ્ટ્રક્ચરલી ડેમેજ થયેલું હોય તેવું બહારથી સારું દેખાતું હોવા છતાં અંદરથી સ્ટ્રક્ચરલી ડેમેજ હોય એવું તેવું જણાય છે. આથી મહાનગરપાલિકા દ્વારા જે દર વર્ષે જાહેર નોટિસ આપી અને દરેક બિલ્ડિંગને પોતાની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ચેક કરાવી લેવા માટે જ અનુરોધ કરવામાં આવે છે, હું ફરીવાર અનુરોધ કરીશ કે દરેક મોટા હાઈરેસ બિલ્ડિંગો આવા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ઓડિટ કરાવી અને પોતાના રિપોર્ટ એકવાર ચેક કરાવી લે જેથી કરીને આવી કોઈ પણ ઘટના ના બને અને કોઈ જાનહાની ના થાય. મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે ચાલુ ચોમાસામાં જ લગભગ હાઉસિંગ બોર્ડના 66 બ્લોકને એ ઉપરાંત 12 ખાનગી મિલકતોને તેના પાણી કનેક્શન, ગટર કનેક્શન અને વીજ કનેક્શન કાપવા સુધીની કાર્યવાહી કરવામાં આવેલી છે. આ ઉપરાંત 250 જેટલા આવા જર્જરિત મકાનોને નોટિસો પણ આપવામાં આવેલી છે અને તેના વપરાશ બંધ કરવા માટે તેઓને સૂચના પણ આપવામાં આવેલી છે. ઉપરાંત જાહેર નોટિસ આપી અને તમામ મિલકતોને પોતાનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ વેરીફાઈ કરવા માટે અનુરોધ કરવામાં આવેલ છે. ભાવનગર ખાતે માધવહિલ કોમ્પ્લેક્સથી
જે બાલ્કની તૂટવાની ઘટના બની છે. સમાચાર મળતા જ તુરંત વહીવટીતંત્ર, સમગ્ર પદાધિકારીઓ, સંસ્થાના સેવાભાવી સંસ્થાના લોકો, એનડીઆરએફની ટીમ તથા ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર આવી જરૂરી સાધનો, વાહનો અને લોકોની સાથે જે લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. તેમને સારામાં સારી સારવાર મળે એ માટે બંદોબસ્ત કરવામાં આવ્યો. વહીવટીતંત્રના વડા કલેક્ટરશ્રી, કમિશનરશ્રી સહિત કોર્પોરેશનના સૌ પદાધિકારીઓ, ચૂંટાયેલા લોકો અને સૌ સાથે મળી ઝડપથી આ ઘટનામાં ઓછામાં ઓછું લોકોને નુકસાન થાય, ઓછામાં ઓછી મુશ્કેલી પડે તો બંદોબસ્ત કરવામાં આવ્યો. ભાવનગર મહાનગરપાલિકાનું વાઘાવાડી રોડ તખતેશ્વર તળેટી ખાતે આવેલું માધવીલ બિલ્ડિંગ, જે ત્રણ માળ સુધી કોમર્શિયલ છે અને ઉપરના ચાર માળ છે એ રેસિડન્સ આવેલા છે. જ્યારે કોમર્શિયલ કમ રેસિડન્સ બિલ્ડિંગ હોય એમનો ત્રીજા માળની બાલ્કની છે એ લગભગ 100 થી 150 ફૂટની સળંગ પડતા બીજા માળની તૂટી અને ગ્રાઉન્ડ ફ્લોર સુધી ત્રણ બાલ્કનીઓ તૂટી. ત્યારે સ્વાભાવિક છે કે 11 વાગ્યા જેટલો સમય હોય તો લોકોની અવર જવર હોય, જેને ધ્યાનમાં લઈ 5 થી 6 લોકોને ઇજાઓ થઈ છે, જે હોસ્પિટલમાં એડમિટ પણ છે. એક બેન છે જે એ સિરિયસ છે અને બાકીના 4 થી 5 લોકોને નાની મોટી પણ ઇજાઓ થઈ છે. હાલ રેસ્ક્યુ અને બચાવગીરી કામગીરી ચાલુ છે. ભાવનગર મહાનગરપાલિકાની તંત્ર, કલેક્ટરશ્રીનું તંત્ર, કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, મહાનગરના પદાધિકારીઓ, તમામ જનપ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનો પણ રાહત અને બચાવની કામગીરીમાં લાગ્યા છે.